ભાવનગર અલંગ પાસે આવેલા કમોસમી ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી આવતા કમોસમી વરસાદને કારણે આંબા પર કેરીનો પાક ઓછો ઉતરવાનું ખેડૂત વર્તુળમાંથી જાણવા મળી રહ્યું છે જોકે આંબે પાકેલી કેરીમાં વરસાદને કારણે ફૂગ થતી હોવાથી બાગાયત અધિકારી દ્વારા દવાનો છટકાવ કરવામાં આવે તો કેટલીક નબળી કેરીને ખરતી અટકાવી શકાય છે તેમ જણાવ્યું છે કેરીને આપણી સોશિયાની કેરી ખૂબ જ પ્રખ્યાત છે આ કેરી છે એ સારા ભાવે વેચાતી હોય છે અને ખેડૂતને સારું એવું વળતર મળતું હોય છે ખાસ કરીને આ સોશિયાની કેરી છે એ ભાવનગર અમદાવાદ સુરત બોમ્બે અને જો ખેડૂતને તક મળે તો વિદેશમાં પણ એનો નિકાસ થતી હોય છે અને સારા ભાવ પણ ખેડૂતોને મળતા હોય છે ખાસ કરીને જોઈએ તો અત્યારે વરસાદી સિઝન હોય એમાં કેરી છે એ ખરવાના ચાન્સીસ હોય છે જે ખેડૂતોએ માવજત ના કરી અથવા ઓછું પોષણ હોય જે નબળી કેરી રહી ગઈ હોય એ ખાસ કરીને ખરી જતી હોય અને કુદરતી નિયમ પ્રમાણે એક ડાળી છે એમાં એક જ કેરી લાંબા ગાળા સુધી રહેતી હોય જેથી કરીને એ કેરીનો વિકાસ સારો થઈ શકે એટલે જે નબળી કેરી હોય એ ખરી શકે છે ખાસ કરીને પાંચથી દસ ટકા જે કેરી છે એ નબળી હોય એ ખરવાના ચાન્સીસ છે પરંતુ જો ખેડૂતો અત્યારથી જ માવજત કરે અને ફૂઝ ફૂગનાશકનો સ્પ્રે કરે તો એ કેરી પણ આપણે બચાવી શકાતી હોય છે